પછી આપણે છેલ્લે લાસ્ટમાં જોયું કે મધ્યસ્થ દર્શન હોય કે કોઈ પણ વ્યક્તિ લાઈફ એના માટે બે જ પ્રશ્નો છે એમ વાય ટુ લાઈવ અને હાઉ ટુ લાઈવ ખૂબ સરસ હા જયભાઈ મજા આવી પહેલા સેશનમાં સર જે વાત કરી એ પ્રમાણે બધું એમને કહી દીધું છે પણ એક મારું ધ્યાન જાય છે કહું કે ભૌતિકવાદ એમાં ભોગોનવાદની વાત થાય છે કે વસ્તુઓને ભોગવાથી સુખ મળી જશે એવી એક પરિભાષા છે જેનાથી વ્યક્તિ તૃપ્ત થયો નથી ઈશ્વર કેન્દ્રિય છે એટલે કોઈ ઈશ્વર કૃપા થઈ જશે અને ઈશ્વર કૃપાના કારણે હું સુખી થઈ જઈશ આવી એક પરિભાષા છે એના અંદર પણ હજી રહસ્ય જ છે એ રહસ્ય હજી પકડમાં આવતું નથી એટલે એ વસ્તુને આપણે સાઈડમાં ભક્તિ કેવી રીતે નામ આપીએ છીએ અને એના વિશે બી કદાચ આગળ આપણે ચર્ચા થશે અને મધ્યસ્થ દર્શન જે છે એની મજાની વાત એ છે કે જે ભૌતિકવાદમાં ભોગતા ભોગતા એવું થઈ જાય છે બે ભાઈ વચ્ચે બી ઝઘડો થઈ જાય છે કારણ કે વસ્તુને લઈને મિલકતને લઈને આજે ઝઘડાઓ મેક્સિમમ છે એક નાના ખેતરના લઈને પણ એકબીજાના ખૂન કરી નાખે ને એવા બધા આપણે સમાચાર વાંચતા હોઈએ છીએ તો એનો મતલબ કે જ્યાં વસ્તુ ઓરિએન્ટેડ વસ્તુ સંબંધ નક્કી કરે છે ત્યાં પરિવાર તૂટે કરવો હોય તો મારે વૈરાગ્ય લેવું પડશે મતલબ પરિવારનો ત્યાગ કરવો પડશે કારણ કે ભૂતકાળના જેટલા પણ એક્ઝામ્પલ બુદ્ધના કે ગૌતમ ગૌતમ બુદ્ધ છે કે મહાવીર છે કે જે પણ જેટલા પણ આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ તો એ બધા એક્ઝામ્પલમાં એવું ક્યાંક ધ્યાન જાય છે વૈરાગ્ય લીધા વગર આપણને ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય જયારે મધ્યસ્થ દર્શનની બ્યુટીફુલ વસ્તુ એ છે કે પરિવાર જ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પરિવાર એ જ એક ઇકાઈ છે એક શરૂઆતનો ઇનિશિયલ પોઈન્ટ છે કે પરિવારમાં જીવતા આવડશે તો જ ઈશ્વર પ્રાપ્તિ થશે કે જે પ્રાપ્તિ થવાની છે સુખની નિરંતર સુખની પ્રાપ્તિમાં જો બેઝ છે તો એ પરિવાર છે બિલકુલ અને એક પરિવારમાં જીવતા આવડી જશે તો બધા જ પરિવારો સાથે પણ જીવતા આવડી આવડી જશે આવું મારું ધ્યાન જાય છે બિલકુલ ખૂબ સરસ બીજું કોઈ આપણામાંથી માંથી કોઈને કઈ શેર કરવું હોય સવારના સેશનમાં જે પણ વાતચીત થઈ એમાં આપણું ક્યાં ધ્યાન ગયું અથવા તો કોઈ ડાઉટ હોય તો તમે એ પણ કહી શકો કઈ ક્વેશ્ચન હોય તો એ પણ લઈ શકીએ નમસ્કાર સર નમસ્તે સર એક ડાઉટમાં તો સર એ નથી બહુ ડાઉટ પણ થોડુંક મારા મનમાં એક પ્રશ્ન છે કે તમે વાત કરી સર કે નિરંતર સુખ એ ત્રણ વર્ષનું બાળક હોય ચાહે દસ વર્ષનું હોય ત્રીસ વર્ષનું હોય કે સિત્તેર વરસનું હોય તો એના માટે સુખની વ્યાખ્યા એક જ હોય છે તમે એવું બોલ્યા તો સર મને એવું લાગે છે કે સર જ્યારે હું જોઉં છું સાયકોલોજીની ભાષામાં કે એ રીતે કે બાળકોને જ્યારે જોઈએ તો જયારે ત્રણ વર્ષનું સર બાળક હોય ત્યાં સુધી સર એને એમ જ હોય કે મને કોઈ ટ્રોફી મળી જાય નાની તો એક સુખ મને મળી જશે પછી દાખલા તરીકે પાંચ સાત વર્ષ સુધી હોય તો એને એવું થાય છે કે મને કોઈ રમકડું મળે તો સારું એવું તો મને સુખ મળી જાય બરાબર હવે બાળક એનાથી થોડું મોટું થાય છે એને એવું થાય છે કે સારું એવું મને રિઝલ્ટ મળે મતલબ સારું એવું અભ્યાસમાં હું પ્રગતિ કરું તો મને સુખ મળી જાય પછી દાખલા તરીકે ભણતર પૂરું થાય છે તો પછી એને એમ થાય કે સારું જોબ કે સારો બિઝનેસ મતલબ મન મળી જાય તો મને સુખ મળી જાય છે અને સારી એવી જોબ મળી જાય કે તો પછી એમ કે સારું ગૃહસ્થ જીવન અને એ રીતે સર મારા હિસાબ એવું થાય છે કે સુખની વ્યાખ્યા ઉંમર પ્રમાણે બદલાતી હા એવું મને એવું થોડું થાય છે હો સર ના બરાબર છે અને બહુ સારું ઓબ્ઝર્વેશન કહી શકાય છે પણ સુખ છે શું નાના બાળક થી લઈને વૃદ્ધ સુધી જે પણ કંઈક આપણે સવારના સેશનમાં જોયું કે જે પણ કંઈક કરીએ છીએ એ સુખી થવા માટે જ કરીએ છે બટ આટલા વર્ષના એફર્ટ અથવા તો પ્રયત્ન હોવા છતાં પણ એ વસ્તુ મળ્યું નથી એનો મતલબ તો પેલા આપણને સુખ નથી કા તો સમજાનું છે તો તમે જેમ કીધું અલગ અલગ છે તો એક પ્રસ્તાવ છે એને આપણે જોઈએ જેમ કે કોઈ સવારે આપણે વાત કરી કે એક મનુષ્ય એવો છે જેનો સ્વભાવ નથી એને બદલાતો રહે છે એનો સ્વભાવ તો આપણને બી ખબર નાનું બાળક પાંચ વર્ષ સુધી હોય તો જીદ વધારે કરે પછી આપણે ત્યારે આપણે જ કહીએ છીએ મોટું થાય એટલે શાંત થાય પછી પાંચ વર્ષ પછી પંદર વર્ષ સુધી થોડું શાંત થાય પછી સત્તર થી પચીસ વર્ષ સુધી બાળક એવું વિદ્યાર્થી એમ કે યુવાન કે યુવતી એવા હોય કે ભાઈ અગ્રેસિવ હોય ગુસ્સા હોય એટલે એમનો સ્વભાવ બદલાય પછી પાંત્રીસ વર્ષ પછી એમાં એક ઠરેલ સ્વભાવ આવે કે ભાઈ શાંત થઈ જાય ચલો એમને એવું કર્યું તો કઈ વાંધો નહીં પછી સાહીઠ વર્ષ પછી એકદમ શાંત થઈ જાય તો સ્વભાવ તો બદલાય તો એ જરૂરી છે ને સ્વભાવ પણ બદલવો કારણ કે એની એ જીત તો એ કરી જ ના શકે ને બિલકુલ તો જે મેં તમારો પ્રશ્ન સમજ્યો કે સ્વભાવ ચેન્જ થવો નેચરલ છે કે નહીં હે ને પહેલાં તો અને એ થાય છે જે તમે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ બરાબર હવે એ સ્વભાવ સુકામ બદલાય છે અથવા તો ફોર એક્ઝામ્પલ એ જીદ સુકામ કરે છે પહેલાં પછી એ જેમ કે એગ્રેસિવ સુકામ થાય છે પછી આગળ જઈએ તો થોડો શાંત સુકામ થાય છે અને લાસ્ટમાં જોઈએ તો થોડોક મેચ્યોર થાય છે એનું પાછળનું શું હોઈ શકે આપણે જોશું એ નાનપણથી ઓબ્ઝર્વ કરો તો જીદ કરીને એ મેળવવા શું માગે છે લો કે અમને કીધું એમ ચોકલેટ હોય વસ્તુ હોય તો એ સમય એની માનસિકતામાં એટલું જ છે કે આ મળી જશે ને તો એની માટે એ જ સુખ છે જેમ અમને કીધું એ પ્રમાણે જેમ જેમ થોડું સમજ વધે છે અથવા તો થોડું મેચ્યોર થાય થોડો મોટો થાય એ પછી ઓળખ સુખનો આધાર છે જો તમે ઓબ્ઝર્વ કરશો તો રિઝલ્ટ છે માર્ક્સ છે પછી મોબાઈલ છે કપડા છે પછી વેહીકલ છે આ બધા પાછળનો આધાર જોશો તો ઓળખથી સુખી થવાનો આધાર છે પહેચાન પોતાની આઈડેન્ટિટી એ આધાર ક્યાં સુધી રહેશે કે જ્યાં સુધી શરીર ચાલશે એટલે કામ કરશે બરાબર એક ઉંમર પછી શરીર કામ નહીં કરે ત્યાં સુધી તો એ એફર્ટ કરશે જેને આપણે લેમેનમાં કહીએ છીએ સન્માનથી સુખી થવાનો પ્રયત્ન બેસિકલી એમાં એક સમયે યુવાની જે અવસ્થા છે યુવાન અવસ્થા અથવા તો એડલ્ટ જે સમયે હાર્મોન્સના ઘણા બધા ચેન્જીસ શરીરમાં હોય અને જે સમયે ઘણી એનર્જી હોય શરીરમાં એ સમયે એગ્રેસિવનેસ કે એની પોતાની જે એનર્જી છે એનર્જી